नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूलना ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। धोरण त्रण विषय अंग्रेजी विषयांक है आपनो बेजिक। तो आज आप बेजिक में रसवाई वालों कक्को शीखीशू। तो रसवाई नो शू थे तो के आई कक्को तो बधाने आवड़े छे ने, तो चलो कनो के रसवाई नो आ એટલે કને રસવાઈ કી એનો થાય કે આઈ, પછી છે ખને રસવાઈ ખી તો એનો શું થાય તો કે કે એચ આઈ, પછી આવશે ગને રસવાઈ ગી તો એનો શું થશે તો કે જી આઈ, પછી ઘને રસવાઈ ઘી તો એનો શું થશે તો કે જી એચ આઈ, પછી છે ચને રસવાઈ ચી તો એનો શું થાય તો કે સી એચ આઈ, છને રસવાય છી તો એનો શું થાય તો કે સી ડબલ એચ આઈ, જને રસવાય જી તો એનો શું થાય તો કે જે આઈ, ઝને રસવાય જી તો એનો શું થાય તો કે ઝેડ આઈ, ટને રસવાય ટી તો એનો શું થાય તો કે ટી આઈ, ઠને રસવાય ટી તો એનો શું થાય તો કે ટી એચ આઈ, પછી ડને રસવાય ડી તો એનો શું થાય તો કે ડી આઈ, ઢને રસવાય ઢી તો ઢનો થાય ડી એચ, અને રસવાયનો થાય આઈ તો ઢીનો શું થાય તો કે ડી એચ આઈ, પછી અણને રસવાય અણી તો અણનો શું થાય તો કે એન, રસવાયનો થાય આઈ તો અણીનો થાય એન આઈ, પછી તલવાર તો તને રસવાય ટી તો તનો થાય ટી, રસવાયનો થાય આઈ ટી આઈ, થને રસવાય થી તો થીનો શું થશે તો કે ટી એચ આઈ, દને રસવાય ડી તો ડીનો શું થશે તો કે ડી આઈ, પછી ધને રસવાય ધી તો એનો શું થાય તો કે ડી એચ આઈ, પછી નને રસવાય ની તો એનો શું થશે તો કે એન આઈ, પને રસવાય પી તો એનો શું થશે તો કે પી આઈ, ફને રસવાય ફી તો એનો શું થશે તો કે એફ આઈ, પછી આવશે બને રસવાય બી તો એનો શું થશે તો કે બી આઈ, પછી ભને રસવાય ભી તો એનો શું થશે તો કે બી એચ આઈ, મને રસવાય મી તો એનો શું થશે તો કે એમ આઈ, યને રસવાય ઈ તો એનો શું થશે તો કે વાય આઈ, પછી છે રને રસવાય રી તો એનો શું થાય તો કે આર આઈ, લને રસવાય લી તો એનો શું થશે તો કે એલ આઈ, વને રસવાય વી તો એનો શું થશે તો કે વી આઈ, શને રસવાય સી તો શું થશે એનો તો કે એસ એચ આઈ, પછી શને રસવાય સી તો એનો શું થાય તો કે એસ એચ આઈ, પછી આવશે સસલાનો શ તો શને રસવાય સી તો એનો શું થશે તો કે એસ આઈ, હને રસવાય હી તો એનો શું થાય તો કે એચ આઈ, અડને રસવાય અડી તો એનો થાય એલ આઈ, પછી ક્ષને રસવાય ક્ષી તો એનો શું થશે તો કે એક્સ આઈ, પછી જ્ઞને રસવાય જ્ઞી તો એનો થાય જી એન આઈ, બરાબર ને, સમજાઈ ગયો ને? સરસ, તો બધાએ રસવાઈવાળો પક્કો તમારી ફોર લાઈનની બુકમાં લખવાનો છે અને પાકો કરવાનો છે। તો હવે આપણે જોઈશું દીર્ઘઈ વાળો કક્કો। કેવો? તો કે દીર્ઘઈ વાળો કક્કો એટલે કે દીર્ઘઈ આવતી હોય એવો। તો કને દીર્ઘાય કી તો એનો શું થાય તો કે કે ડબલ ઈ, ખને દીર્ઘાય ખી એનો થાય કે એચ ડબલ ઈ, ગને દીર્ઘાય ગી તો એનો થાય જી ડબલ ઈ, ઘને દીર્ઘાય ઘી તો એનો થાય જી
HEE પછી છે ચ તો ચ ને દીર્ઘાય ચી તો એનો થાય CHEE છ ને દીર્ઘાય છી તો એનો થાય CHEE પછી છે જ ને દીર્ઘાય જી તો એનો થાય JEE પછી ઝ ને ઝી દીર્ઘાય જી તો એનો થાય ZEE પછી આવશે ટપાલીનો ટ તો ટ ને દીર્ઘાય ટી તો ટ નો થાય ટી દીર્ઘાય નો થાય EE એટલે TEE પછી છે છ ને દીર્ઘાય ઠી તો કે THEE પછી ડ ને દીર્ઘાય ડી તો કે DEE ઢ ને દીર્ઘાય ઠી તો થાય DHEE પછી ઢ પછી આવશે અણ અણ ને દીર્ઘાય અણી તો અણ નો થાય એન દીર્ઘાય નો થાય EE એટલે NEE પછી ત ને દીર્ઘાય ટી તો ત નો થાય TEE ત ને દીર્ઘાય નો પછી થ ને દીર્ઘાય થી એનો થાય THEE પછી દ ને દીર્ઘાય ડી તો એનો થાય DEE ધ ને દીર્ઘાય ધી તો એનો થાય DHEE પછી આવશે ન ન ને દીર્ઘાયની તો ન નો થાય N દીર્ઘાયનો થાય EE ન પછી આવશે પ ને દીર્ઘાય પી તો એનો થશે PEE પછી આવશે ફ ને દીર્ઘાય ફી તો એનો થાય FEE પછી આવશે બ ને દીર્ઘાય બી તો એનો થાય BEE પછી આવશે ભ ને દીર્ઘાય બી એનો થશે BHEE પછી ભ પછી શું આવશે તો કે મ ને દીર્ઘાય મી તો એનો થાય MEE પછી આવશે યતિ બાબાનો ય તો ય ને દીર્ઘાય તો એનો થશે YEE પછી આવશે રમકડાનો ર તો ર ને દીર્ઘાય રી તો એનો થશે REE પછી લ ને દીર્ઘાય લી તો LEE વ ને દીર્ઘાય વી તો એનો થાય VEE પછી આવશે મીંડાવાળો શ તો શ ને દીર્ઘાય સી તો એનો થશે SHEE પછી ષટકોણનો શ ને દીર્ઘાય સી તો એનો પણ થશે SHEE પછી સસલાનો શ ને દીર્ઘાય સી તો એનો થાય SEE પછી આવશે હ તો હ ને દીર્ઘાય હી તો હ નો થાય H ને દીર્ઘાય નો થાય EE એટલે થશે HEE પછી અડ ને દીર્ઘાય અડી તો અડ નો થાય L અને દીર્ઘાય નો થશે EE પછી ક્ષત્રિય નો ક્ષ ક્ષ ને દીર્ઘાય ક્ષી તો થાય XEE અને જ્ઞ ને દીર્ઘાય જ્ઞી તેનો થાય GNEE સમજાઈ ગયા ને બધાને સરસ તો આપણે અહીંયા હ્રસ્વયવાળો અને દીર્ઘયવાળો બંને કક્કા જોયા તો તમારે પણ તમારી ફોર લાઈનની બુકમાં હ્રસ્વાય અને દીર્ઘાય હ્રસ્વયવાળો અને દીર્ઘયવાળો બંને કક્કો ફોર લાઈનની બુકમાં લખવાનો છે અને પાકો કરવાનો છે કેમ કે આગળના આપણે ઇંગ્લિશના વિડીયોમાં આપણે હ્રસ્વય અને દીર્ઘયવાળા નામના સ્પેલિંગ શીખવાના છે એટલે તમારે બધાને હ્રસ્વય અને દીર્ઘયવાળો કક્કો લખીને પાકો કરવાનો છે સમજાઈ ગયો ને બધાને સરસ ધન્યવાદ